કારણ કે આ જે ઘટના ઘટી રહી છે તેનાથી લોકોમાં આસ્થાનો વધારો થઈ રહ્યો છે, પરંતુ આ એક વૈજ્ઞાનિક ઘટના પણ હોઈ શકે છે. વાત છે પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામની, કે જ્યાં એક લીમડાના ઝાડમાંથી બે દિવસે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે અને જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પાલિતાણાના તાલુકાના નાનીમાળ ગામમાં દુધારા રોડ પર લવિંગ્યા બાપુની જગ્યા આવેલી છે અને ત્યાં એક લીમડાના ઝાડમાંથી છેલ્લા બે દિવસથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. પ્રથમ તો અહીંયાના સ્થાનિકોને એમ લાગ્યું કે લીમડાના ઝાડમાં ક્યાંક આગ લાગી હશે, એટલે તે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ આગ બુઝાઈ નહીં. ત્યારે ગામ લોકોએ ફાયરને બોલાવીને પણ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે, પરંતુ ફાયર સ્ટાફ દ્વારા પણ આગ બુઝાઈ નહીં. ઉલટાનું જેમ પાણીનો છંટકાવ કરે તેમ આગ વધી રહી હોવાનો દાવો ગામ લોકોએ કર્યો છે. જો કે ગઈકાલથી ચાલુ થયેલા આ ઘટનાની વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારોમાં વહેતી થઈ અને સોશિયલ મીડિયામાં આ લીમડાનો વિડીયો વહેતા થતાં જ આજે આ લીમડાને નિહાળવા માટે ટોળેટોળા ઉમટી રહ્યા છે. સાથે સાથે અહીં લવિંગ્યા મહારાજની સમાધિ આવેલી છે. લોકોનું એક આસ્થાનું કેન્દ્ર તો આ જગ્યા હતી, પરંતુ તેમાંય બે દિવસથી ઘટી રહેલા ઘટનાને કારણે લોકોની આસ્થામાં વધારો થયો છે અને આસ્થા સાથે લોકો આ લીમડાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જો કે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ લીમડાનું ઝાડ ખૂબ જ વર્ષો જૂનું છે અને અહીં સ્નાધિ પણ ખૂબ બહુ પૌરાણિક છે. લોકો અહીં આસ્થા સાથે દર્શને તો આવતા જ હતા, પરંતુ આ ઘટના બનતા જ લોકોની આસ્થામાં વધારો થયો છે. હાલ પણ આ લીમડાના ઝાડમાંથી ધુમાડા નીકળી રહ્યા છે. ધુમાડા નીકળવાનું કોઈ ચોક્કસ કારણ હજુ કોઈ જણાવી શક્યું નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે આ ઘટનાને લીધે નાનકડું એવું નાનીમાળ ગામ હાલ ભાવનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. મારું નામ ભરતભાઈ ગોવિંદભાઈ સાવડા, ગામ નાનીમાળ, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. અત્યારે નાનીમાળમાં હું માજી સરપંચ છું, પણ અમારા ગઢિયા એમ કહે છે કે આ 500-700 વર્ષ જૂનો છે અને આ ચમત્કાર એક અમે માનીએ છીએ કે કાલે 2-3 ટાંકા ખાલી કર્યા તોય નો ઓલવણો. લવિંગ્યા દાદાનું મંદિર છે અને વર્ષોથી બધા માને છે અને ગામ બંધાણું પહેલાંનું છે એમ કહે છે, પણ આનો ઇતિહાસ તો જૂનો હોય છે, પણ અમને સાંભળે એ પહેલાંનું છે મંદિર. એટલે આ ધુવાડા બંધ થતા નથી, ફાયર બ્રિગેડવાળા આવ્યા એનાથી પણ બંધ ન થયા. એ જેમ પિચકારી મારે ત્યાં આમાં ભડકો તાપ થાય છે, એટલે એ પાછા ચાલ્યા ગયા. એ કે આનો ગમે એ તમે કાંક કરો, એ કે એમ કહીને જતા રહ્યા. રમેશભાઈ કરશનભાઈ સાવડા, નાનીમાળ ગામના સરપંચ. આ લીમડો અમારે 24 કલાક થઈ છે, એક ધારો જગે છે તો પાણીના ટાંકા એ 4-5 બગાડ્યા છે, તો કોઈ ઓલવાણો નથી. આજ પણ એવું ટાંકો એવો લાવ્યા હતા તે ફ્રેશથી જગ્યું પડ્યા સાચું પાણી, તો એ તાપ થઈ ગયો હતો. લવિંગ્યા તારું મંદિર છે, બધીમાં માણસો અહીંયા બહુ લાવે છે અને હજી ચાલું જ છે. લીમડો ઊભો છે, અમારા દાદા ભરદાદાએ કીધું છે, કોઈને ખબર નથી કેટલા વર્ષથી આ લીમડો ઊભો છે. અને અહીંયા લવિંગગીરી બાપુની સમાધિ સ્થાન છે અને બાપુનો નમસ્કાર જેવું છે. આ લીમડો કાલે બપોરનો જગે છે. અમારે યુવાન ભાઈઓએ બહુ મહેનત કરી પણ એમાં કાંઈ સફળતા નથી મળી, તો બાપુના નમસ્કાર. જય ભોળાનાથ. મારું નામ બારૈયા ચંદુભાઈ, ગામ નાનીમાળ, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. આ વર્ષો જૂનું લવિંગ્યા દાદાનું સ્થાનક છે અને આ કાલે 2 વાગ્યાનું શરૂ છે, 2 વાગ્યાનું આમાં અગ્નિ શરૂ છે અને ફાઈટર વાળા આવ્યા હતા પાલિતાણાથી ટીમ અને એને બહુ મહેનત કરી પણ કાંઈ ફેર પડ્યો નથી અને હજી આ બધી ડ્રાઈવ મળી ધોવાડા અને અગ્નિ નિહરે છે. વિશાલ સાગઠિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, પાલિતાણા.